एक सरस मजानु वन हतु। वनमा अनेक झाड़ हता। मोटू वटनु झाड़ हतु। एनी पासे पीपळानु झाड़ हतु। पीपळा पर कागड़ानु एक कुटुंब रहेतु हतु। कुटुंबमां कागड़ो अने कागड़ी अने एमनो एक दीकरो। दीकरो जरा वधारे काळो हतो पण हतो चमकदार। बधा एने लाड़थी काळू कहता। एने गमतु न हतु। એને પોતે કાળો છે એનું દુઃખ રહેતું। નાનો કાળો કાગડો રંગે બહુ શામળો બગલો પોપટ મોર જોઈને રંગો માટે બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો। ઊંઘ ન આવે રાતે ને ચેન પડે નહીં દિવસે ને। ઊંઘ ન આવે ચેન ન આવે કશું ન ભાવે। મૂંઝાઈ ગયો કાળો બાપડો રંગો માટે બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો। જાત જાતના વિચાર સૂજે સપનામાં પણ રંગો ઝૂલે। અક્કલમાં ના કોઈ મારા જેવો તોય ગણાવું ભેંસ જેવો। દુનિયા ખાલી રંગ જુએ છે મોરલાને રાજા કે છે। વિચાર આવે સપના આવે કશું ન ભાવે। વિચાર કરીને બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો। પીછા રંગી ભેગા કરી માળા માએ રાખે પાથરી। કેસરી ની એ કલગી બાંધે પીળા ની એ પૂંછ જોડે। અને પછી ફરે ગળું ફુલાવી। પંખી બધા આવતા જતા પૂંછ કલગી એની ખેંચતા અને કહેતા કાળો બન્યો છે ખરો બાવરો રંગો માટે બન્યો બાવરો રંગો માટે બન્યો બાવરો। કાળુંથી હવે ના રેવાયું પેટ એનું બહુ ઢોળાયું એનાથી બસ રડી પડાયું। બા 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 ઘેતો ઘેર દોડ્યો બાએ એને પાસે લીધો પંખ ફેરવીને છાનો રાખ્યો। પેટ ભરીને એને જમાડ્યો વાર્તા કહી એને સુવાડ્યો। કરતો કાળું સૂઈ ગયું। કાળું એની સપનાની દુનિયામાં પહોંચી ગયું। સપનામાં ઉડતો ઉડતો કાળું દૂર ગયો બહુ દૂર। પાર કર્યા કઈ કાંઈ કેટલાય ગામ અને કેટલાય નદીના પૂર। થાક્યો પાક્યો ભૂખ્યો તરસ્યો કાળું વડના ઝાડ પર બેઠો। ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલા દાઢીવાળા એક સાધુ હતા। કાળું એમની સામે બેઠો। ધ્યાન પૂરું થતાં સાધુએ આંખો ખોલી કાળું એમની પાસે દોડી ગયો। નીચું જોઈ એમના પગ ઝાલીને એકદમ રડવા લાગ્યો। સાધુએ પૂછ્યું શું થયું બેટા તને કેમ આવ્યો તું મારી કને। કાળું બોલે સાધુ બાબા દયા કરો ને સાધુ બાબા દયા કરો ને મારા પર તમે કૃપા કરો ને કાળો રંગ બદલી દો ને રંગ બિરંગી મને કરો ને રંગ બિરંગી મને કરો ને। સાધુએ કહ્યું બેટા તું ખોટી જીદ કરે છે। જે રંગ મળે જેવું શરીર મળે તે સારું જ હોય છે। કાળું તો એ માન્યો નહીં પગ એણે છોડ્યા નહીં। સાધુ કે વાંધો નહીં કાળો રંગ રહેશે નહીં જા હવે તું રડીશ ને। આ સાંભળી કાળું બહુ રાજી થઈ ગયો। એનો બધો થાક ઉતરી ગયો। એને થયો હું દેખાવું કેવો। ઉડીને એ તળાવે કહ્યો। પાણીમાં એ પોતાનો ચહેરો જોયો અને શું જોયું આહા માથે કેસરી કલગી છળકે ગળે કાઠો ભૂરો છબકે અને પીળી પાખો કેવી ચમકે। ચમત્કાર થઈ ગયો। કાળો સાવ બદલાઈ ગયો। પંખી બધા જોવા માંડ્યા આ પંખી આવ્યું ક્યાંથી આટલું સુંદર આટલું રૂવાબદાર। મોર પોપટ બગલો બધા શરમથી કાળા પડી ગયા। બધાને થયું ચોક્કસ આ ભગવાનનો દૂત છે આપણને સુખી કરવા જંગલમાં રાજ કરવા। પંખીઓનો રાજા આવ્યો છે પંખીઓનો રાજા। અને બન્યું પણ એવું જ। નગરમાંથી રાજા વનમાં આવ્યો તો શિકાર કરવા
શિકાર કરવા આવ્યો તો સિપાહીઓ પણ આવ્યા હતા, નાનો રાજકુમાર પણ આવ્યો હતો, બધા તીર કામઠા લઈને આવ્યા હતા, જાળ લઈને આવ્યા હતા, પાંજરું હતું. પંખી બધા ગભરાઈ ગયા, કાળુ પાસે પહોંચી ગયા, ફરિયાદ એને કરવા લાગ્યા. કાળુ સાંભળતો હતો પણ બોલી શકતો ન હતો, એનો રંગ બદલાયો તો અવાજ નહોતો બદલાયો. બોલે તો ખબર પડે કે આ તો કાગડો છે. કાળુએ વિચાર કર્યો અને ઉડતો ઉડતો રાજા તરફ ગયો. બધા પંખીઓને થયું અમારો રાજા બહાદુર છે, એ શિકાર બંધ કરાવશે. એક ઝાડ નીચે રાજા હતો, સામે રાજકુમાર કેરી ખાતો હતો. કાળુ એકદમ રાજાને માથે બેઠો, રાજાનો મુગટ પડ્યો હેઠો. રાજા બહુ ગુસ્સે થયો પણ રાજકુમાર હસી પડ્યો. કાળુ ઉડીને ડાળી પર બેઠો, રાજકુમારે જીદ પકડી, જોઈએ મને જોઈએ મને આજ પંખી, જોઈએ મને જોઈએ મને જોઈએ મને આજ પંખી જોઈએ મને, નહીં તો હું બોલીશ નહીં, નહીં તો હું ખાઈશ નહીં, જોઈએ મને જોઈએ મને આજ પંખી જોઈએ મને. રાજાએ તો હુકમ કર્યો, સિપાહીઓ જાઓ પકડો એને, જીવતું લાવો મારી કને, તીર કોઈ મારશો નહીં, પથરો એને મારશો નહીં. સિપાહીઓ ઝાડ લઈને દોડ્યા, કાળુ આગળ ઉડે, સિપાહીઓ પાછળ દોડે, આ ઝાડ પરથી પેલા ઝાડ પર, પેલા ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પરથી ત્રીજા ઝાડ પર દોડી દોડીને તો સિપાહીઓ થાકી ગયા. કાળુ ગોળ ભરીને ધીમેથી રાજકુમારના ખોળામાં આવીને બેઠો. રાજકુમાર તો રાજી રાજી, એણે પાંખ પર હાથ ફેરવ્યો, કાળુએ કંઈ કર્યું નહીં. પછી તો રાજાએ હુકમ કર્યો, ચાલો પાછા જઈએ. બધા મહેલ તરફ આવવા નીકળ્યા, શિકાર બંધ. રથમાં રાજા, રાજાના ખોળામાં રાજકુમાર, અને રાજકુમારના ખોળામાં પંખીઓનો રાજા. વાજતે ગાજતે બધા મહેલમાં આવ્યા, બધા લોકો આ અદ્ભુત અદ્ભુત પંખીને જોવા લાગ્યા. કાળુનો તો મહેલમાં સુવટ, સોનાનું એક પાંજરું હતું, ચાંદીનો એક હિચકો હતો, વાટકીમાં એક જામફળ હતું, કાચ દ્રાક્ષનો લાડવો હતો. કાળુને બહુ મજા આવી, રાજકુમાર કેરી ખવડાવે, રાણીમાં બોર ખવડાવે, રાજાના સિપાહી એને નવડાવે, ચાંદીના હિચકે ઝૂલવાનું, જાત જાતનું ખાવાનું, નવી નવી વાનગી ખાવાની, ખાવી હોય એટલી ખાવાની, બાકીની ફેંકી દેવાની. આમ સુખ ચેનમાં ઘણા દિવસો પસાર. રાજમહેલને ટોટલે રોજ કાગડા આવી ધમાલ કરે, કાગા રોળ કરે, ખાવાનું મળે એટલે ભેગા થાય, કાળુને એ બધું દેખાય, એને ભાઈ બંધોને મળવાનું મન થાય, કા કરીને ગાવાનું મન થાય, આમ તેમ ઉડવાનું મન થાય, પણ કરે શું? પાંજરું બંધ, બોલતી બંધ, ઉડવાનું બંધ, આ સુખનો કંટાળો આવવા લાગ્યો. વનમાં કેવી મજા હતી, જ્યાં ઉડવું હોય ત્યાં ઉડવાનું, જ્યાં રમવું હોય ત્યાં રમવાનું, ઝાડની ડાળીનો હિચકો કેવો મજાનો. યાદ આવે એટલે રડવું આવે. કાળું પંખ ફફડાવીને બેસી રહે, બીજું શું કરે, કોને કે. એક સવારે એક કાળો પીળો પાંજરા સામે બિલાડો આવ્યો, આંખ એની મીઠી મીઠી, આંખો એની મોટી મોટી, મૂછો એની લાંબી લાંબી. હવે કાળીનું આવી બન્યું, હવે કાળુનું આવી બન્યું, એનાથી ના રેવાયું, મોટેથી બસ બોલી પડાયું, કા કા કાવ કાવ, બા બા, મને બચાવ બચાવ. બાએ એને હલાવીને જગાડ્યો અને પૂછ્યું, શું થયું બેટા તને? કાળુએ આંખ છોડી, ચાંચ મરડી, ચારે બાજુ જોયું, અરે બિલાડો નથી, પાંદરું નથી, અમારું ઘર જ છે,
અને મારી બાતો મારી પાસે જ છે. હાશ. પછી બાને સપનાની વાત કરી અને કહેવા લાગ્યો, નથી જોઈતી રંગીન પાખો, કાળો રંગ ભલે રાખો, ના કોઈ જુએ કોઈ ન પકડે, ના કોઈ શિકાર કરે, કાળો એટલે મુક્ત કાગડો, કાળો એટલે જ મુક્ત કાગડો.